વડોદરામાં પોસ્ટર વોરને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. વડોદરામાં ભાજપ ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર મુદ્દે મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લોકોની અટકાયત કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. વડોદરામાં ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં કેટલાક વિસ્તારોમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા, જેને લઈને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી અને ત્રણ લોકોની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે. વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓડની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ પણ ચાલુ કરવામાં આવી છે. શહેર વિધાનસભા કોંગ્રેસ મહામંત્રી ધ્રુમિલ વસાવાની અટકાયત કરવામાં આવી છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસ ગુમરાહ કરવા માટે આ પ્રપંચ કરી રહી છે, તો હેરી ઓડને ખોટી રીતે ફસાવવાનો કોંગ્રેસે દાવો કર્યો છે, જેમાં પલટવાર કર્યો ભારતીય જનતા પાર્ટીએ અને કહ્યું કે અટકાયત કરાયેલા શખ્સોએ પણ કબૂલાત કરી છે. હેરી ઓડે પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી. સૂત્રો મુજબ જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર રંજનબેન વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા હોવાની હેરી ઓડે કબૂલાત કરી. વધુ બે લોકોના પણ નામ પોલીસને સોંપ્યા છે. પોલીસે બંનેને પકડવાની કાર્યવાહી પણ શરૂ કરી અને ધ્રુમિલ વસાવાનું નામ સામે આવતા તેની અટકાયત કરવામાં આવી છે. એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો, જ્યાં અટકાયત કરાયેલા આરોપીઓને રાખવામાં આવ્યા છે. તેમની પૂછપરછ હવે શરૂ કરવામાં આવશે અને કોણ કોણ આ પોસ્ટર લગાવવામાં સામેલ છે તેમની સામે કાર્યવાહી પણ થશે. મને હમણાં થોડા સમય પહેલાં જ મીડિયાના માધ્યમથી જ જાણવા મળ્યું છે કે મારા સાથી કાર્યકારી પ્રમુખ હેરી ઓડને ગઈકાલે રાતે જે રંજનબેનના વિરોધમાં પોસ્ટર લાગ્યા હતા, એ પોસ્ટર લગાવવાના આરોપના આધારે એમની ધરપકડ કરીને અહીંયા લાવવામાં આવ્યું છે. અને સીસીટીવી ફૂટેજના અંદર મારા સાથી કાર્યકર દેખાઈ આવે છે એવો મેસેજ છે. એટલે અમે તપાસ અહીંયા એ જ કરવા આવ્યા છે અને પોલીસને એ જ સવાલ કરવા આવ્યા છે કે રાતના અંધારામાં આવેલા ફૂટેજ કે જેના અંદર ના વ્યક્તિ ક્લિયર દેખાય છે, ના ગાડી ક્લિયર દેખાય છે, ના કોઈ પ્રકારની એવી ક્લિયરિટી છે જેનાથી એવું સાબિત થાય કે આ જ વ્યક્તિ છે, તો કયા આધારે તમે આમની ધરપકડ કરી છે અને શું ઇન્કવાયરી એના જોડે થઈ રહી છે એની જાણકારી લેવા માટે અમે અહીંયા આવ્યા. અમે એ જ કહી રહ્યા છે કે જો કોંગ્રેસ પક્ષ કે કોંગ્રેસ પક્ષના કોઈ કાર્યકરે કે યુથ કોંગ્રેસના કોઈ કાર્યકરે આ પોસ્ટર લગાવ્યું હોત તો એ સીધે સીધું સરકાર વિરોધનું પોસ્ટર હોત. પણ આ જે પોસ્ટરો છે એમાં નરેન્દ્ર મોદીનું સમર્થન અને રંજનબેનનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યાંથી સ્પષ્ટ થાય છે કે આ પોસ્ટર ક્યાંક ને ક્યાંક ભાજપના જ કોઈ વ્યક્તિએ લગાડ્યું હોય, કેમ કે મોદીનું સમર્થન કરતું પોસ્ટર કોંગ્રેસ કે યુથ કોંગ્રેસના કોઈ કાર્યકર લગાવી ના શકે. એટલે આ આખા મામલાને અમારા તરફ ડાયવર્ટ કરીને અને ભાજપ પોતાના કોઈ મુરતિયાનો બચાવવાની કોશિશ કરતી હોય એવું અમને લાગી રહ્યું છે.